આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિશેનું પેપર સોલ્યુશન જોઈશું આ પ્રશ્નપત્ર છે કુલ પચાસ ગુણનું પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન છે વિભાગ એ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો પહેલું છે પરમ તેની સામે સાચા જવાબ આવશે શ્રેષ્ઠ ત્યારબાદ છે બીજું વિહગાહ તેનો જવાબ આવશે પક્ષી ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે પૂરા તો તેનું વિરુદ્ધાર્થી થશે પૂર્વે ત્યારબાદ છે સમાનાથી શબ્દ લખો ચાર છે વ્યસનમ તો તેની સામે જવાબ આપશે વિપાતિ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન પોલ્લિંગ શબ્દ શોધીને લખો પુલ્લિંગ શબ્દ છે રાજા ત્યારબાદ આવે છે ભુજંગ પ્રશ્ન નંબર સાત છે સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો સ્ત્રીલિંગ શબ્દો છે વૃષ્ટિ ત્યારબાદ છે મક્ષિકા આ બે સ્ત્રીલિંગ શબ્દો છે ત્યારબાદ છે ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો વાચકઃ તો વાચક શબ્દનો અર્થ થશે પાઠકહ અને માખી તેનું થશે મક્ષિકા ત્યારબાદ છે કંસમાં આપેલ શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો યોગી નઃ ખાલી જગ્યા પશ્યંતી ખાલી જગ્યામાં જવાબ આવશે મનસા ત્યારબાદ આય છે વિભાગ બી અગિયારમો પ્રશ્ન છે તુષાયા પીડિતઃ કહ આસિત તો તેનો જવાબ જોઈએ અહીં તે પ્રશ્નનો જવાબ આપેલો છે એક ચાતક શિશુ તુષા પીડિતઃ આસિત તો આ સાચો જવાબ છે ત્યારબાદ અગિયારમો પ્રશ્નનો બ છે જળાય કેમ દેયમ તો તેનો જવાબ જોઈએ અહીં તે પ્રશ્નનો જવાબ આપેલો છે જળાય જ્ઞાનમ દેયમ તો આ સાચો જવાબ છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર બાર કુલાચાર એટલે શું તો આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ અહીં જવાબ આપેલો છે કુલાચાર એટલે કુળનો આચાર કુળની પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું પિતા દશરથના કાયકાઈને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો તો આ છે કુલાચારનો જવાબ ત્યારબાદ છે પ્રશ્ન નંબર તેર પાઠકના કેટલા ગુણ છે તો તેનો જાપ જોઈએ અહીં જાપ જોઈ શકાય છે પાઠકના છ ગુણ છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય તો આ છ ગુણ પાઠકના છે ચૌદમો પ્રશ્ન છે કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા તો તેનો જાપ જોઈએ અહીં જાપ આપેલો છે પાર્ધિનને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂસકરાજ હિરણ્યકની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મૂસકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા પ્રશ્ન નંબર પંદર છે યોગીઓ કોના દર્શન કરે છે તો તેનો જાબ જોઈએ અહીં જવાબ આપેલો છે યોગ્ય જનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે પ્રશ્ન નંબર સોળ છે વસંત ઋતુ કોને 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 શું આપે છે તો તેનો જવાબ જોઈએ અહીં તેનો જવાબ આપવામાં આવેલો છે વસંત ઋતુ વાવોના પાણીને મણિયોના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે પ્રશ્ન નંબર સત્તર છે દરિદ્રને શું આપવું જોઈએ અહીં તેનો જવાબ આપેલો છે દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ ત્યારબાદ જે વિભાગ સી આપેલો છે તેના પ્રશ્નોના જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવાના છે હવે આપણે જોઈએ નીચેના ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો એક ચાતક શિશુ આસિત તો આ પ્રશ્નનો આપણે અનુવાદ જોઈએ અહીં અનુવાદ આપેલો છે ચાતકનું એક બચ્ચું હતું એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે મા મને તરસ લાગી છે હું પાણી પીવા ઈચ્છું છું હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું તો આ છે તેનું અનુવાદ ત્યારબાદ ઓગણીસના પ્રશ્નના અથવામાં બીજો એક પેરાગ્રાફ છે સંપ્રતિવિવિધા વિશ્વવિદ્યાલય શું પ્રસિદ્ધ તો તેનો અનુવાદ જોઈએ આ છે તે પ્રશ્નનો અનુવાદ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા છે જે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એ જ રીતે જૂના જમાનામાં પણ આપના ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા તો આ છે તેનો અનુવાદ ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ છે નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો ભોજઃ ભવાન કિહ કહ વર્તા તે તો તેનો જાપ જોઈએ અહીં નાટ્યખંડનો અનુવાદ આપેલો છે ભોજ કહે છે આપ કોણ છો યુવક બોલે છે હું ઘટ પંડિત છું એટલે કે પૂર પૂર્ણ જ્ઞાની ત્યારબાદ ભોજ કહે છે ઘટ પંડિત ઘટ પંડિત એટલે શું તો યુવક કહે છે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું તો આ હતો તેનો અનુવાદ ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસમાં પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય છે તો તેનો આપણે અનુવાદ જોઈએ અહીં તેનો અનુવાદ આપેલો છે ગરીબને ધન આપવું અજ્ઞાનીને જ્ઞાન આપવું તરસાને પાણી આપવું અને ભોખ્યાને ભોજન આપવું તો આ છે તેનો અનુવાદ ત્યારબાદ એકવીસમા પ્રશ્નના અથવામાં એકવીસમો પ્રશ્ન છે બીજો ધ્રુમા સપુષ્પા સલીલમ સ પદ્મમ સ્ત્રીય સકામા પવનઃ સુગંધિ તો તેનો અનુવાદ જોઈએ અહીં તેનો અનુવાદ જોઈ શકાય છે ફૂલો વૃક્ષો ફૂલોવાળા છે પાણી કમળોવાળું છે સ્ત્રીઓ કામનાવાળી છે પવન સુશ સુવાસવાળો છે પ્રદોષ પ્રદોષકાળ સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામના છે હે પ્રિયા વસંત ઋતુમાં સઘડું ખૂબ સોહામનું છે તો આ છે તેનો જવાબ ત્યારબાદ આવે છે વિભાગ ડી બાવીસમો પ્રશ્ન છે તેમાં જે રેખાંકિત શબ્દ છે તેને સુધારીને લખવાના છે ત્યારબાદ આવે છે ખંડ વાંચીને તેની નીચે આપણે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો હવે આપણે જે ચોઈસમો શ્લોક છે તે જોઈએ ઉત્સવે વ્યસને ખાલી જગ્યા સ બાંધવ તો આપણે તેનું શ્લોક જોઈએ જે શ્લોક પૂર્તિ કરવાનો હતો તે શ્લોક અહીં આપેલો છે ઉત્સવે વ્યસને દુર્ભિક્ષે શત્રુ વિપ્લાવે રાજદ્વારે શ્માને ચ યહ તિષ્ઠથી સ બાંધવ આસિત અસ્તિ તો આ છે શ્લોકનું સંપૂર્ણ શ્લોક ત્યારબાદ ચોઈસમાં પ્રશ્નના અથવામાં પણ એક પ્રશ્ન છે વયમ ત્વા સમરામો વ્રજામ તો આ શ્લોક આપણે સંપૂર્ણ શ્લોક જોઈએ અહીં સંપૂર્ણ શ્લોક આપેલો છે વયમ ત્વામ સમરામ વયમ ત્વામ ભજામહ વયમ જગત સાક્ષી રૂપમ ત્વામ નમામ એકમ સત નિધાનમ નિરાલંબમ ઈસમ તો આ તેનો શ્લોક આપેલો છે અહીંથી લખી છે લખી શકાય છે ત્યારબાદ આ છે પ્રશ્ન નંબર પચીસ ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યાવતે તો આનું આપણે સંપૂર્ણ અર્થવિસ્તાર જોઈએ તો અહીં તેનો અર્થવિસ્તાર આપેલો છે ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યવને ચલા ચલમિદમ કીર્તિ રેવ હિ જીવતી તો આપણે તેનો અર્થવિસ્તાર જોઈએ ધન ચંચળ છે મન ચંચળ છે જીવન અને જુવાની ચંચળ છે આ બધું આવજા કરનારું છે માત્ર કીર્તિ જ જીવે છે તેનો વિસ્તાર છે કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્ત્વની ગણે છે જે માણસે સુકર્મો કરી દાન પુણ્ય કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે અમરત્વ પામે છે કવિ જણાવે છે કે ધન મન જીવન અને યુવન ચંચળ અસ્થિર છે એટલે એટલે તે બધાનું કોઈ મહત્ત્વ નથી ધનવાન માણસ પણ ક્યારેય નિર્ધન બની જાય તે કહી શકાતું નથી માનવીનું મન પણ ક્યારેક કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી તે જ રીતે જુવાણી પણ હંમેશા રહેતી નથી શૈશવ યૌવન અને ત્યારબાદ ઘડપણનો તબક્કો આવે જ છે તો આ છે તેનો જવાબ પચીસમાં પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન છે અર્થવિસ્તાર છે અલ્પા નામ અપી વસ્તુના સંહતી કાર્યસાધિકા તો આપણે તેનો અનુવાદ જોઈએ અહીં તેનો અનુવાદ આપેલો છે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે દોરડું બાનેલા તનખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે તો આ છે તેનો અનુવાદ તેના પરથી અર્થ અર્થવિસ્તાર લખી શકાશે